वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननी શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ મહારાની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ પચીસમું ભગવાન હરી કાર્યાણી નગરમાં ઉત્તરાયણના પ્રસંગે બ્રહ્મ ભોજન કરાવે છે આ દિવ્ય પ્રસંગ આપણે શ્રવણ કરીશું સ્નાન કરી કે શ્રી હરિ લો અંગરૂ કમલ મુખ કો લયે પ્રથમ રંગેલા ભગવાન શ્રીહરિએ સ્નાન કર્યું રૂમાલથી શરીર કોરું કર્યું પહેલા મુખ કમળ લૂછ્યું પછી ભૂજાઓ અને અન્ય અંગ લૂછ્યા સોનેરી કિનારીવાળી પીતાંબર પિત્બર ધોતી પહેરી શરીર ઉપર ઝરિયાની સાલ ઓઢી ચરણોમાં ચાખડીઓ પહેરી દરબારોના ઘર ઘણા ઊંચા હતા અનંત ભુવનના આધાર તેની ઓસરીમાં આવ્યા બાજોટ ઉપર બિરાજ્યા ફરતા ઉપરથી બ્રાહ્મણોને તેડાવ્યા હતા તે બધા આવ્યા નર નારીઓનો કોઈ પાર ન હતો આજે ઉત્તરાયણનો દિવસ છે ભક્તરાજ માચા ખાચરે સમર્પિત કરેલ દ્રવ્યનો સદુપયોગ કરવા શ્રીહરિએ બ્રહ્મ ભોજન કરાવવાનું નક્કી કર્યું છે મહારાજને બ્રાહ્મણો અતિશય પ્રિય હતા કહ્યું હતું બ્રાહ્મણ એટલે કોણ જેને જનોઈ પહેરી છે એ બ્રાહ્મણ નથી જેનો જન્મ કેવળ બ્રાહ્મણના કુળમાં રાવણની જેમ થયો છે એ બ્રાહ્મણ નથી બ્રહ્મ એટલે પરમાત્મા એને યથાર્થ જે જાણે છે એ સાચો બ્રાહ્મણ છે એનો મહિમા ભગવાન જેવો મહાન છે વેદોમાં તો બાહુ બ્રાહ્મણ છે ભગવાનનું મુખારવિંદ છે ક્ષત્રિયો છે ભગવાનની ભૂજાઓ છે વૈશ્ય છે એ ભગવાનના સાથળ પગ છે અને ક્ષુદ્ર છે ચાર વર્ણમાં એ ભગવાનના ચરણ છે આવી રીતે આપણા વેદોમાં ભગવાનના અંગ પ્રત્યંગમાં એક એક જ્ઞાતિને વાસ આપવામાં આવ્યો છે છે બ્રાહ્મણ એટલા માટે ભગવાનનું મુખ જે મુખારવિંદથી મહિમા ગાઈ શકાય એવી રીતે ભગવાનનો મહિમા આ પૃથ્વી ઉપર જો યથાર્થ કોઈ જાણી શકે અને જણાવી શકે બ્રાહ્મણ છે બ્રાહ્મણનું કર્તવ્ય છે ભગવાનને ઓળખવા અને ભગવાનને ઓળખાવવા પણ આ કળિયુગનું વિષમ વાતાવરણ એવું છે ને એને બધું બદલી નાખ્યું જે બ્રાહ્મણ હતા એના આચાર અને વિચાર હવે હરિજન શુદ્ર જેવા થવા લાગ્યા અને જે હરિજનો હતા જે નીચી કોમના હતા એના આચાર અને વિચાર હવે સુધરેલા તમે આ અમેરિકાનો યવન ગણાય શાસ્ત્ર પ્રમાણે ઉત્તરતામાં ઉતરતી કોમ પણ અત્યારની એ લોકોની ડિસિપ્લિન રીતભાતો આપણને હૃદયને સ્પર્શી જાય છે કે નહીં હમણાં બે દિવસ પહેલાં આપણા મંદિરમાં એક કામ હતું એટલે મેયરને આપણે ફોન કર્યો ખાલી પૂછવા માટે તુરંત મેયરે એમ કહ્યું હું હમણાં જ ત્યાં મંદિરે આવું છું આપણે કહ્યું નહીં આટલું કામ છે ના ના હું આવું છું મંદિરમાં આવ્યા બે કલાક સુધી બેઠા આપણને એમ થાય કે આ દેશનો એક મેયર એમ માને છે હું સત્તા માટે નહીં સેવા માટે છું મારું કર્તવ્ય છે કે મારા ગામમાં કોઈ પણ માણસને મારી અડધી રાત્રે જરૂર હોય મને ફોન કરે હું તૈયાર છું અને એની જગ્યાએ આપણા દેશમાં આપણા દેશના મેયર અને તલાટીનો રોપ જોયો છે તલાટીની ખુરચી તૂટેલી હોય ટેબલ તૂટેડું હોય પણ એનો મિજાજ કેવો હોય અમે સંતો નાના હતા મેં જોયું છે પટ્ટાવાળા માણસો ચા કરતા કેટલી વધારે કરા ત્યારે આપણને થાય જન્મના જાયતે ક્ષુદ્ર કર્મણા દ્વિજ ઉચ્ચતે આપણા ધર્મગ્રંથોમાં પણ લખ્યું છે જન્મથી માણસ મહાન નથી કુળથી માણસ મહાન નથી એના કર્મથી માણસ મહાન બને છે ઊંચા કુળમાં જન્મ મળે ઈ ત્યારે જ મહાન થાય છે જ્યારે ઊંચી જવાબદારીઓ નિભાવી શકે છે માટે આજથી આપણે નક્કી કરીએ આપણે ભક્ત તરીકે આપણી જાતને ઓળખીએ છીએ અને ઓળખાવીએ છીએ પણ ભક્ત જેવું આપણું જીવન છે કે નહીં ગુરુજી સરસ વાત સંતોની સભામાં કરે આ લાલ કપડાં પહેરી લઈએ ને એટલે અડધી જ મિનિટમાં આપણે સાધુ બની જઈએ લોકો આપણને મહાત્મા કહીને બોલાવા લાગે અડધી જ મિનિટમાં શરીર ઉપર લાલ કપડાં પહેરવાથી અડધી મિનિટમાં સાધુ બની શકાય अंतर ने भगव करने घी वार आखी जिंदगी दाखड़ो सती सुरन को सहज है दो घड़ी का काम सुरन को सहज है दो घड़ी का काम लेकिन साधु बनना कठिन है जीवन भर संग्राम क्षणे क्षण पड़ पड़ માણસના મન સાથે લડીને પોતાના મનને મુક્ત જેવું મહારાજની મૂર્તિમાં ડૂબી જાય એવું બનાવવું એ સાધુ કર્તવ્ય છે ગ્રહસ્થ હોય ને એ વાળ વધારે વચનામૃતમાં મહારાજ એમ કહે ગ્રહસ્થની જે શોભા છે એ ત્યાગીને દૂષણ છે જો તમે છે ને સરસ ઇન મારીને સારા કપડાં પહેરો સેન્ટબેન્ટ છાંટો સારું લાગે સાધુ ને તમે વાળ રાખો એ સારું લાગે અમે વાળ રાખીએ તો તમે વિચારો તમે આમ રંગબેરંગી કપડાં પહેરવા ચમક ચમક થતા હોય તો લાગે ભાઈ વટ પડે હા કે શિકાગોથી થી આવ્યા છે મહેમાન એવું લાગે પાંચ દસ પેન આમ રાખી હોય સારી ઘડિયાળ રાખીએ એમ થોડું દેખાતું લાલ લીલું પીળું કાળું ધોળું દેખાય ભાઈ આમ અને અમે કઈ બે ચાર પાંચ પ્રકારના કલર ના પહેરીને પહેરીએ તો કેવું લાગે જે ત્યાગીનો ધર્મ છે ત્યાગી ને શોભા છે એ ગ્રહસ્થ ને દૂષણ રૂપ છે આટલો વિરોધાભાસ બંનેના જીવનમાં મહારાજે રાખ્યો છે અને જે ગ્રહસ્થ ને શોભા છે ત્યાગીને દૂષણ છે બંને માટે પોતાના ધર્મમાં રહેવું સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ ત્યાગી ત્યાગીના ધર્મને પાળે ગ્રહસ્થ ગ્રહસ્થના ધર્મને પાળે તો બંને કલ્યાણના અધિકારી છે પણ ગ્રહસ્થ થઈને પછી ત્યાગીના ધર્મ ચાલુ કરી દે ઘરમાં પતિ પત્ની ત્યાગ વૈરાગી ની વાતો કરે હવે હું ભણવાનું મરી જ જવાનું છે ને બધાને હે મહારાજે વૈરાગ્ય ની વાતો કરી છે જનક રાજાની જેમ ઉપદેશ ઘરમાં ચાલુ કરે હવે શું રાંધવાનું શું ખીચડી ખીચડી કરો છો બરાબર ધારણાપણા ચાલુ કરી દો બધા આ સંસારી માટે કલંક છે જવાબદારી ઉપાડ્યા પછી એમાંથી છટકવાની વાત છે તો સાધુ માટે સંસાર છોડ્યા પછી કાકાની ભત્રીજાની ભાઈની મારા ભત્રીજાને મારા મામાના દીકરાને સ્કૂલમાં એડમિશન આપજો આવી ચિઠ્ઠી લખે આવી ભલામણ કરે આ ત્યાગી માટે કલંક છે શ્રીજી મહારાજને બ્રાહ્મણો અતિશય પ્રિય છે કારણ કે એ સમયના બ્રાહ્મણો બ્રહ્મજ્ઞ હતા મોટા ભાગના બ્રાહ્મણો કર્મકાંડી હતા ધર્મપરાયણ જીવન જીવનારા હતા આપણે પણ ધર્મપરાયણ જો જીવન જીવીએ ને તો મહારાજને થઈએ એ ધર્મ છે બહુ વાલો રે એમ કહે છે ધર્મનો લાલો રે ધર્મ વાળા સાથે એમ વાલો કહે વારે વારે રે કથામાં આવી કડીઓ આપણે સાંભળીએ ને સાંભળનારા ભક્તોને વિનંતી કરું છું સાંભળનારા ભક્તોને કથામાં આવી કડીઓ સાંભળીએ ને લખી લઈએ લખીને યાદ કરીએ યાદ કરીને દીકરાઓને અમારા ભીખુ દાદા સવારે દરરોજ મન તો એમાં કડીઓ જ આપે છે હમણાં તો હે પુરુષોત્તમ પ્રકાશની કેવી કડીઓ છે દાદા આ કડી લખીને યાદ કરીએ યાદ કર્યા પછી દીકરાઓને દીકરીઓને ખાસ આ કડી યાદ કરાવીએ હમણાં મેં કંટકી ગયા હતા ત્યાં એક જ પરિવાર એવા છે ઓમ ભગત પેલા વાયોલીન વગાડતા હતા એ ક્યારેય પણ આપણા મંદિરમાં સંતો સાથે રહેવા નથી આવ્યા પરિવારમાં રોજ કથા સંભળાય છે એમના પિતાજી કંઈ સત્સંગી પણ નથી ઘરમાં મમ્મીનો સત્સંગ છે પણ એ દીકરાને કેટલા કીર્તનો આવડે એ દીકરાની કેટલી બધી કડીઓ આવડે એ દીકરો કેવી કેવી સરસ વાયોલીન વગાડે દીકરો કેવી સરસ પૂજા કરે એને જોઈને તો ગુરુજી આ વખતે કેટલા બધા રાજી થયા કેટલા બધા રાજી થયા તમે જોયું ને બાળકોની શિબિરમાં કથા દરમિયાન ગુરુજીએ કહ્યું હતું શાસ્ત્રની વાત છે માતૃદેવો ભવ આ પૃથ્વી ઉપરના પ્રથમમાં પ્રથમ જો કોઈ દેવ હોય ને તો માં છે શાસ્ત્ર પ્રમાણે પહેલા પેલા જીવના કોઈ ગુરુ હોય ને તો માં છે કથા સાંભળનારા માતા ને પિતા કથા સાંભળનારા પરિવારોને મારી એટલી જ વિનંતી કે તમે તમારા જીવનને ધર્મમય બનાવો તો તમારો પરિવાર ધર્મમય બનશે આ કથા સાંભળવાની નથી સમજવાની છે આ કથા સમજ્યા પછી જીવનમાં ઉતારવાની છે ભોજન ભોજન ભજન કરવાથી ભોજન ભોજન ભજન કરવાથી ભૂખ ન ભાંગે ભૂખ તો ત્યારે ભાંગે ભોજન ખાવાથી કથા કથા સાંભળવાથી વ્યથા નથી ટળતી પણ કથા જો જીવનમાં ગાથા બની જાય ને તો આ કથા અનંત અનંત વિટંબણાઓને ટાળનારી બને છે બને છે ને બને છે આપણે બ્રાહ્મણ બનીએ સ્વામી પ્રભુપાદ અમેરિકામાં આવ્યા એટલો મોટો ઇન્ડિયામાં વિરોધ થયેલો એટલો મોટો તમને ખબર નથી તમે શાસ્ત્રો નથી વાંચ્યા એટલે હિન્દુ ધર્મના શાસ્ત્ર પ્રમાણે દરિયાપાર જવું એ મોટું પાપ છે દરિયાપાર જાય ત્યારે બદલવી પડે આવો નિયમ છે સંન્યાસ ધર્મને લાંછન છે જૈન ધર્મના આચાર્ય સુશીલ કુમારજી મહારાજ જ્યારે પ્રથમવાર અમેરિકા પધાર્યા આખું ભારત આખા ભારતના જૈન સમાજે કેટલો મોટો વિરોધ કર્યો છે ઇન્દિરા ગાંધી અંદર ભળેલા હતા તમે તપાસ કરો ઇતિહાસમાં પ્રભુપાદ સ્વામી જયારે અમેરિકા આવ્યા સન્યાસી વિદેશમાં જાય છે યવનની ભૂમિ ઉપર જાય છે યવન માણસો સાથે રહેવા જાય છે ધિકાર છે ખોટું કરી રહ્યા છે પ્રભુપાદજી આવ્યા ગરીબની જેમ આવ્યા દેશમાં અમેરિકન માણસોને એક જ વાત કરતા હું તમને બ્રાહ્મણ બનાવા આવ્યો છું શું કહેતા હું બ્રાહ્મણ બનાવા આવ્યો છું વૈષ્ણવમાં બ્રહ્મ સંબંધ નામની દીક્ષા બહુ મહત્વની છે વૈષ્ણવની દીક્ષાનું નામ છે બ્રહ્મ સંબંધ આપણે બધા પણ વૈષ્ણવ જ છીએ આપણી પરંપરા આપણો દીક્ષા મંત્ર ભાગવતી દીક્ષા મંત્ર ને સામાન્ય દીક્ષા મંત્ર બંને બ્રહ્મ સંબંધ વાળા જ મંત્રો છે જેને બ્રહ્મનો સંબંધ છે એ બ્રાહ્મણ છે ખાલી જનોઈનો સંબંધ થાય એ બ્રાહ્મણ નથી બ્રાહ્મણના ઘરે જન્મવાથી કે બ્રાહ્મણ ન થવાય આ તો કેવું થયું ડોક્ટર ના ઘરે જન્મો છે એટલે એટલે ડોક્ટર ના ઘરે જન્મવાથી ન થાય ઘરે જન્મ્યા પછી પણ એ ભણવું પડે સર્ટિફિકેટ લેવું પડે પછી ડોક્ટર થાય આ ભૌતિક વિજ્ઞાને જે આપણને સમજાવ્યું છે આધ્યાત્મિક માર્ગમાં એ જ સમજવાનું છે બ્રાહ્મણના ઘરે જન્મ થયો એનું મોટું ભાગ્ય ચોક્કસ છે પૂર્વનું પુણ્ય ચોક્કસ છે પણ હજી એને એક કામ કરવાનું બાકી છે પિતા જેવી સંસ્કૃતિ પિતા જેવા સંસ્કાર કેળવા પડશે મેળવવા પડશે તો જ એ મહાન બની શકશે શ્રીજી મહારાજને એટલે બ્રાહ્મણો અતિશય પ્રિય હતા મહારાજે બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા છે ખૂબ દક્ષિણાઓ આપી છે શ્રીમદ સત્સંગી જીવનમાં તો એમ કહ્યું શ્રીજી મહારાજ જે ગામમાં જતા એ ગામમાંથી બ્રાહ્મણોનું દારિદ્ર્ય કાયમને માટે ચાલ્યું જ હતું મહારાજે આજે ઉત્તરાયણના પવિત્ર દિવસે પુણ્ય કરવાનો દિવસ છે આજે મહાન પુણ્ય શું કરવું આ પૃથ્વી ઉપર હાલતા ચાલતા દેવ કોઈ હોય તો ભૂદેવ છે ભૂ એટલે પૃથ્વી એના ઉપર ચાલનારા દેવ એટલે ભૂદેવ ભૂદેવ એટલે બ્રાહ્મણ બ્રાહ્મણોને જમાડીએ એનાથી ભગવાન રાજી થશે એનાથી ભગવાનની પ્રસન્નતા થશે આવી રીતે આપણને પ્રેરણા મળે એટલા માટે શ્રીજી મહારાજે ઘણી વાર અનેક વાર બ્રાહ્મણોની ચોર્યાસી કરી છે ગામથી પશ્ચિમ તરફ ઘણા વૃક્ષો હતા ત્યાં એક સરોવરના આકારની ભૂમિ હતી વાડીનો કૂવો નજીક હતો એટલે તેમાં બધા બ્રાહ્મણો ઉતર્યા જરીમય સાજ સામાનથી સજાવેલો અશ્વ સુંદર હતો મહારાજાધી રાજ શ્રીહરિએ પણ જરીમય વસ્ત્ર પહેર્યા હતા તેવું સુંદર વર્ણન છે સારા દિવસો હતા મહારાજને સારા શણગાર સજાવ્યા છે सुन्दर झरि मय साजा घोरो झरि साजा जरिमय बसन पेरे महाराजा हय परबेथे आनन्द कन्दा अनन्तोटि ब्रह्माण्ड के वन्दा सुन्दर घोडो जरिमय साजा नृपति तब असवाहि जेते ओर हरि जन कहावत जेते संत सबहि आये तब जेता संत सबहि આયે તબ જેતા સભી સંગ બોલાયે તેતા રૂપતે તબ અસવાર હી જેતે સુંદર ઘોડો ઝરીમય સાજા સરસ મજાનો ઘોડો છે સાજ સામાનથી અશ્વને શણગાર્યો છે ઝરીમય વસ્ત્રો મહારાજે ધારણ કર્યા છે અનંત કોટી બ્રહ્માંડોમાં વંદનીય સુખકંદ એવા શ્રીહરિ અશ્વ ઉપર અસવાર થયા બધા ઘોડેસવાર દરબારો આવેલા સમગ્ર હરિભક્તો અને જે સંતો ત્યાં આવ્યા હતા તે સહુને સાથે આવવા બોલાવ્યા ઘોડાની પીઠ ઉપર ડંકો વાગતો હતો કેટલાય ઝરિયાની નિશાન આગળ ફરકતા હતા ઢોલ ત્રાસા વગેરે વાગતા હતા આવી રીતે મુનિશ્વર શ્રીહરિની સવારી દરબાર ગઢમાંથી નીકળી હોય ભક્તરાજ માચા ખાચરના દરબારમાંથી મહારાજ નીકળ્યા છે તળાવની ભાગોળ ઉપર જ્યાં બ્રહ્મ ભોજનની તૈયારીઓ ચાલે છે ત્યાં જવા માટે આખું ગામ વિંધીને જવાનું છે જેણે કોઈએ મહારાજના દર્શન કર્યા જેણે જેણે મહારાજને નિરખ્યા सुन्दरश्री घन श्याम रे मा मोले पधारो सुन्दरश्रीघन श्याम सुन्दरश्री घन श्याम रे मा मोले पधारो सुन्दरश्रीघन श्याम मोले पधारो मारो जन्म सुधारो मोले पधारो मारो जन्म सुधारो नटवर धर्म कुमार रे भाव सहित भेटे सागर ભાવ સહિત ભેટે સુખ સાગર પ્રાણ તણા સુંદર શ્રી ઘન શ્યામ જેણે જેણે મહારાજના દર્શન કર્યા જરિયાની વાઘા છે જરિયાની અલંકાર છે તમે જાણો છો આવા સાજ સજ્જ એવા પુરુષોત્તમ નારાયણ ને જેને સારી રીતે નિહાળ્યા ને એ બધા ભક્તોને મહારાજની મૂર્તિ અંતરમાં ચોટી ગઈ ચોપદાર આગળ ચાલે છે જય 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 આવા શબ્દ થી પુકારે છે શ્રેહરીના સિર ઉપર ઝરિયાની છત્ર ધારણ કર્યું છે બધું સોનેરી છે જો આપણું મહારાજનું સિંહાસન સોનાનું ઘરેણા સોનાના વેઢવીટી સોનાના બધું સોનાનું આમ શોભે હા રાજા મહારાજનો એ શણગાર છે છત્ર ઉપર સોનાનો કળશ હતો છત્રની દાંડીમાં ચિત્ર વિચિત્ર કળાઓ હોવાથી તે પણ ઘણી શોભતી હતી દરબારો એક ગુલાલ સાથે લીધો હતો ઘણા ઉમંગથી ઉડાડતા હતા રસ્તામાં આકાશ અને ભૂમિ તેનાથી રંગાઈ ગયા હતા ઘોડે સવારો પણ રંગાઈ ગયા હતા આવી રીતે અદભુત ભક્તોમાં આનંદ ઉમંગ અને ઉત્સાહ છે હરિચરિત્રામૃત સાગરમાં એક કડી અહીં આવે છે આ કડી હરિભક્તો કાયમને માટે યાદ કરવા જેવી છે ઘરમાં લખી રાખવા જેવી છે જીવનમાં ઉતારવા જેવી છે આ પંક્તિ તમારા પરિવારને તમારા સત્સંગને ત્રણેયને કામ લાગેવી છે હમણાં પાટોત્સવ વખતે ગુરુજી આ કડી ખાસ યાદ કરી હતી સંતોને આજ્ઞા કરી છે સંતો વારંવાર ગાય છે ઉત્તરાયણનો દિવસ છે પુરુષોત્તમ નારાયણ હાજર છે માચા ખાચર ગામ ધણી છે દરબાર છે અને આજે પુરુષોત્તમ નારાયણનું સામયુ કાઢ્યું છે આજે રાજા અને રંક બધા મહારાજની સાથે જોડાઈ ગયા છે નર અને નારી બધા જોડાયા છે બાળકો ને બુઢાઓ બધા જોડાયા છે પણ આ પંક્તિમાં જે વિશેષતા લખી છે ભગવાન સ્વામિનારાયણના ભક્તોની અદભુત વાત છે પરસ્પર સબ હેતન માઈ एक से अतिमित्रायि एक को करे बखाना कले जो के आश्चर्यमाना परस्पर सब हेतनमाई एक एक से अतिमित्रायि એક એક કો કરે પણ થયું કળિયુગના કલુષિત કાળમાં આવું શક્ય હોય કળિયુગને આશ્ચર્ય થયું કળિયુગ પણ હેબતાઈ ગયો હતપ્રભ પ્રભ બની ગયો કયું વાતાવરણ જોઈને શું જોઈને ભગવાન તો ભગવાન છે એ સતયુગમાં જન્મે તો પણ ભગવાન કળિયુગમાં જન્મે તો પણ ભગવાન પણ કળિયુગમાં જન્મી કાળા માથાવાળા માનવીને એને કેવા ઉજળા બનાવી દીધા એના અંતર કેવા રંગી નાખે હસમુખભાઈ પરસ્પર સબ હેત પહેલી વાત એ હરિભક્તોમાં એકા બીજામાં એટલું બધું હેત હતું એકા બીજામાં એટલો બધો પ્રેમ હતો એકા બીજા માટે શું કરી નાખીએ મરી મટવાની ભાવના

તમે જનધન યોજના કરી આમાં મારું શું તમે પ્રધાનમંત્રી જ્યોતિ યોજના કરી બધા જ પૂછે પૂછે અધિકારી પૂછે નેતા પૂછે અભિનેતાએ બધા એક આમાં મારું શું અને મારું શું એમાં કઈ ખબર પડે આમાં મારું નથી તો મારે શું કુટો તમ તમારે આટલો માણસ સ્વાર્થી બની જતો પોતાનું જ દેખાય આખી દુનિયાનું અહિત થતું હોય પણ મારું અને મારા નું સારું થતું હોય તો કેટલી અદભુત અન્ય અન્યમાં એકાબીજાને અરસ પરસ એટલી બધી મિત્રતા છે એટલો બધો મિત્ર ભાવ છે એક એક કુ કરે બખાણા કંડારી ગુરુકુલમાં આ સત્ય ઘટના છે આનો વિડીયો જોવા જેવો છે કંડારી ગુરુકુલમાં પહેલો સદગુરુ સ્મૃતિ મહોત્સવ ઉજવાયો સાંભળજો ગુરુજીને ખૂબ ભાવના હતી કે સદગુરુ સ્મૃતિ મહોત્સવ કરવો જ છે દાદા ગુરુજીની સ્મૃતિમાં પહેલો સદગુરુ સ્મૃતિ મહોત્સવ એટલે એમ કહી શકાય કે આ સંપ્રદાયમાં હમણાંના એટલે રિસેન્ટલી આગળ થયો તો ખબર નથી પણ રિસેન્ટલી ચાલીસ પચાસ સાઈઠ સિત્તેર વર્ષના અનુભવમાં બધા સંતોના પ્રવચન છે એમાં બધા સંપ્રદાયના એક એક સંતો ત્રણસો ચારસો સંતોએ જે અભિપ્રાય આપ્યા છે બધા સદગુરુ સંતોના અભિપ્રાયની સાક્ષીએ કહું છું કે સદગુરુ માટે આવી રીતની શ્રદ્ધાંજલિ એક આવી રીતની સ્મૃતિ મહોત્સવની ઉજવણી અદભુત પહેલી વાર છે બધા સંતોનો એ અભિપ્રાય હતો એમાં પણ ગુરુજીએ ખાસ સંપ્રદાયના એક એક સંતો વડીલ સંતો યુવાન સંતો કાર્યકર્તા સંતો સંતોનું સ્વાગત કરેલું તમે બધા જાણો છો એમાં મહારાજશ્રી પધાર્યા વડતાલના આચાર્ય મહારાજશ્રી આચાર્ય મહારાજને બખ્તરથી ચાંદીનું બખ્તર એનાથી આચાર્ય મહારાજનું પૂજન કરેલું બહુ દિવ્ય પ્રસંગ છે ચાંદીના બખ્તરથી મહારાજશ્રીનું સન્માન કર્યું ભવ્ય હાથી ઉપર સમય નીકળ્યો અને કંડારી ગામના મંદિરમાં સાંજે સભા થઈ એ સભામાં કુંડળ ગામના જ્ઞાન જીવનદાસજી સ્વામીએ એક પાંચ મિનિટનું પ્રવચન કર્યું છે આપણને એમ થાય ધન્ય છે ધન્ય છે સ્વામી જે બોલ્યા છે આખી દુનિયા ભલે માને કળિયુગ છે પણ આપણે સતયુગમાં છે સતયુગ સતયુગ કરતા આગળ છીએ આપણે આ વાતાવરણ સાધુ નું સન્માન થાય આચાર્ય રાજી થાય આચાર્યનું સન્માન થાય સાધુ રાજી થાય સંતો હરિભક્તો બધા મળીને સંતોનું સંતો મળીને હરિભક્તોનું પરસ્પર સબ હેતન માઈ એક એક સે અતિ મિત્રાઈ કળિયુગના લક્ષણો શાસ્ત્રમાં ઘણા બધા લખ્યા છે ઘણા બધા પણ કળિયુગના લક્ષણમાં એક લક્ષણ એવું લખ્યું છે કે કોઈ કોઈનો ઉત્કર્ષ સહન નહીં કરી શકે કોઈ કોઈનું સારું જોઈ નહીં શકે તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં સજ્જન માણસમાં રહેલો એક દુર્ગુણ સારા માણસની અંદર રહેલો દુર્ગુણ લખ્યો છે નિવાસ નીચ તે દેખે ન ઊંચા માણસોમાં એક નીચમાં નીચ ગુણ હોય છે એ છે પોતે ઊંચાઈ મેળવ્યા પછી બીજા ઊંચે ચડે ને ગમતું નથી સ્વર્ગના દેવોને થપાટ નારી છે પૃથ્વી ઉપર રહેનારા ઊંચા માણસોને તુલસીદાસજી મહારાજે બહુ કહી દીધું આટલી વાત કળિયુગના લક્ષણોમાં લખ્યું કોઈનો ઉત્કર્ષ સહન નહીં કરી શકે માણસને કોઈની પડતીમાં કોઈની નિંદામાં કોઈની કુથલીમાં અતિશય રસ પડશે વાત સાચી છે કે નહીં અત્યારે દેખાય છે અદ્ભુત આપણે થોડી વાત એટલા માટે લઈએ છીએ અત્યારના સમયની આ જરૂરત છે હરિભક્તનું ઘર હોય કે પરિવાર હોય ભીખુ દાદા એક બહુ સરસ પ્રેઝેન્ટેશન હું બનાવું છું પણ મારે બહુ કામ વધી જાય ને એટલે અધૂરું છે ક્યારેક મને યાદ કરજો તમને વિડીયો બતાવીશ હસમુખ ભગત આખી દુનિયામાં એક જ મેથેમેટિક્સ સમજવા જેવું છે યુનાઇટેડ વી સ્ટેન્ડ ડિવાઈડેડ વી ફોલ શ્રીમદ ભાગવત વાલ્મિકી રામાયણ કાગ બહુ સરસ રામાયણમાં પ્રસંગ છે ભાગવતજીના એકાદશ સ્કંધમાં બહુ સરસ વાત છે આપણા શાસ્ત્રોમાં પણ ઘણી જગ્યાએ વાતનો ઉલ્લેખ છે કળિયુગમાં ધર્મથી માણસની મોટાઈ નહીં ગણાય ધનથી માણસની મોટાઈ ગણાશે સાંભળજો કળિયુગના લક્ષણ ક્યારેક આ વાંચવા જેવા એની કથા કરવી જોઈએ હવે હા તો લોકોને ખબર પડે અમે કેટલા ડૂબેલા છીએ કમર સુધી છે ખંભા સુધી છે ચોટલી અંદર કળિયુગમાં મંદિરમાં બેસી ગયા એટલે કળિયુગ થી બહાર નથી હવે તો કળિયુગની કળિયુગ મંદિર સુધી સુધી નહીં મૂર્તિ પહોંચી ગયો છે ભગવાનની મૂર્તિના નિલામ થઈ રહ્યા છે જો આપણે નહીં બચીએ ને જો આપણે સાવધાન નહીં રહીએ ને તો આ કળિયુગ એવો ભરડો લઈને બેઠો છે ને અરે ગુણાતાનંદ સ્વામી કે આ માયા એવી ખતરનાક છે ને આત્મનિષ્ઠાને ચાવી જાય વૈરાગ્યના ભૂક્કા કરી નાખે આવી છે અરે નિષ્કુળાન સમિત લખ્યું કૃષ્ણ પધાર્યા કેડેની વાત ભલી ભાગવતે ભાખી ભગવાન કૃષ્ણ અંતરહિત થયા ને કળિયુગ ચાલુ થયો અને કેવો ભયંકર કળિયુગ આવ્યો કેવું એનું તાંડવ થયું નિષ્કુળાનંદ સ્વામીએ ઝીણા ઝાલવા માં નહીં માલ માટે મોટા ને જોશે માયા નથી નાના નાના શું મોટા મોટાને પછાડો મોટા ધર્મગુરુ મોટા આચાર્યો મોટા મહંતો મોટા મટાધીશો એને જ ઊંધા પાડો એટલે બધું પૂરું અને અત્યારે એવું જ છે ને ભગવાન થઈને ફરનારા કેટલા જેલમાં જેલમાં બેઠા બેઠા છે કેવા 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 ઢોંગી કરનારા ક્યાં એ લોકોને મારે યાદ કરવા તમે જાણો છો નખરા કરનારા ત્રણ હજાર કરોડ ત્રણસો કરોડ ત્રીસ હજાર કરોડ ની પ્રોપર્ટીઓના માલિક થઈને બેઠેલા કેવા અત્યારે ફરાર થઈને ગુંડાની જેમ ત્યારે આપણને આશ્ચર્ય થાય ધર્મના નામે ધતિંગ વધી ગયું છે આ ભાગવત આ શાસ્ત્રો આ હરિચરણ સાગર આ રામાયણ આ બધા શાસ્ત્રો જો આપણી પાસે ન હોય ને તો આપણને ખબર જ ન પડે ધર્મ શું છે કળિયુગમાં ધર્મથી નહીં ધનથી માણસની મોટાઈ છે કળિયુગમાં લગ્ન સાંભળજો શાસ્ત્રમાં લખેલી સત્સંગી જીવનમાં પ્રથમ પ્રકરણમાં પણ આ કળિયુગનું વર્ણન જે છે એમાં વાત છે દાંપત્યભી રુચિ કળિયુગમાં લગ્ન ગુણ શીલ વગેરે જોઈને નહીં થાય કેવળ ને કેવળ રુચિ સમજો છો ને રૂચિમાં બહુ આગળ નથી બોલતો આઈ છું આગળનો શબ્દ નથી બોલતો તને લાયક પણ તું ઝેરને ઝેરનો કટોરો તને ગમે તો ઈલું ઈલું કરતા માણસ ક્યાં પહોંચી ગયા દુઃખ થાય રૂચિ જ કેવળ લગ્ન દાંપત્યભિરુચિ નિર્ણય કરવામાં સત્ય ને અસત્યનું બળ નહીં ચાલે દરેક નિર્ણય દરેક ન્યાય કેવળ ને કેવળ સંઘના બળે થશે સમૂહના બળે થશે મેજોરિટી વિન્સ ધ મેચ ભગવાન સ્વામિનારાયણની આ કૃતિ કઈ છે કે જેનાથી કળિયુગ પણ આશ્ચર્યને પામો એમણે સંતોમાં એમણે હરિભક્તોમાં જે દિવ્યતા મૂકી કઈ દિવ્યતા જે માણસમાં ન હોય લૌકિક માણસમાં જે સંભવ નથી એક માની કુખે જન્મેલા બે ભાઈ પણ આખી જિંદગી જોડે નથી રહી શકતા ત્યારે અલગ અલગ ગામના અલગ અલગ કુળના અલગ અલગ ઘરના પાણી પીને મોટા થયેલા પચાસ પચાસ ની પાંચસો પાંચસો સાધુ એક પંગતે જમે ને એક પંગતે સુઈ રહે આ ભગવાન સ્વામિયરનું સર્વોપરીપણું આજ સ્વભાવો ટાળી નાખ્યા જે સ્વભાવોથી માણસની અથડામણ થાય છે માણસ માણસને ઓળખી નથી શકતો એ સ્વભાવ મહારાજે ઘસી નાખ્યા આજે બપોરે મેં ગુરુજીની કથા સાંભળતા હતા કેટલી સરસ ગુરુજીએ વાત કરી કેટલી સરસ કે બસ હવે શ્રીજી મહારાજે આપણને તોલમાં લીધા છે હવે તો આપણને એકદમ સ્મૂથ કરવા જ છે મહારાજને એટલા માટે મહારાજે આ બધું કર્યું છે આપણા સ્વભાવ ટાળવા માટે હવે બીજો રસ્તો જ નથી સ્વભાવ મૂકવા જ પડશે મહારાજે આપણને એના માટે જ ઝાલ્યા છે પરસ્પર સબ હેત નમાઈ એક એક સે અતિ મિત્રાઈ એક એક કો કરે બખાણા કલી જોઈ કે આશ્ચર્ય માના પરસ્પરની જે આત્મીયતા હતી ને એને જોઈને કળિયુગને અતિ આશ્ચર્ય થયું કે કળિયુગના માણસને આવી રીતે અંતરનો પ્રેમ એકબીજા પ્રત્યે શક્ય નથી કળિયુગમાં સંભવ જ નથી કળિયુગનો માણસ તો કેવળ ને કેવળ ચંચળ મનથી જીવનારો છે આજે સારું લાગે ને કાલે ખરાબ લાગે આજે સારો છે ને કાલે ખરાબ છે આજે એને છે આસમાને ચડાવે ને કાલે એને પાતળમાં નાખી દે આજે એટલો બધો વખાણે ને કાલે એટલો બધો વખોડે માણસની પ્રશંસા ને નિંદા મૂલ્ય વિહીન બની ગઈ છે ત્યારે ભગવાન સ્વામિનારાયણના સંતો ને ભક્તોના જે જીવન એના કવન એટલા બધા દિવ્ય હતા જે આત્મીયતા જે સુહૃદ ભાવ જે સંપની ભાવના ભગવાન શ્રીહરીએ સ્થાપી છે ને જોકે શ્રીજી મહારાજનું પોતાનું જીવન પણ એવું હતું શ્રીજી મહારાજે પોતાના જીવનથી જ જીવન ઘડ્યા છે અમેરિકાનો બહુ પ્રસિદ્ધ હેનરી ફોર્ડ એનું ઇન્ટરનેશનલ કોટેશન આ છે બહુ સરસ કમિંગ ટુગેધર ઇઝ અ બિગિનિંગ સ્ટેઇંગ ટુગેધર ઇઝ અ પ્રોગ્રેસ બટ વર્કિંગ ટુગેધર ઇઝ અ સક્સેસ આપણે સંપ સંપ બોલીએ છીએ આપણે ભાવની વાતો કરીએ છીએ પણ સુહરતભાવ ક્યાં સમાયેલો છે ગુણાચિતાનંદ સ્વામીએ હેનરી ફોર્ડની આ જ વાત બીજા શબ્દોમાં કહી વ્યવહારેણ સાધુ ઉપરથી ગમે એટલો સારો દેખાતો હોય પણ કામ પડે ને ત્યારે જ ખબર પડે એમાં કેટલી સાધુતા છે કેટલી સરળતા છે બહુ સરસ કોઈએ કહ્યું છે ને ડોક્ટર થવું સરળ છે એન્જિનિયર થવું સરળ છે એડવોકેટ થવું સરળ છે પણ સરળ થવું એ અઘરું છે આજા ગુરુ છે પેલું બધું સરળ છે કામ પડે ને ત્યારે માણસની પરીક્ષા છે નીતિશાસ્ત્રો કહે યથા ચતુર્ભે કનકમ પરીક્ષતે સોનાની પરીક્ષા થાય છે એવી જ રીતે તથા ચતુર્ભિ પુરુષ પરીક્ષતે માણસની પણ પરીક્ષા ચાર રીતે થાય ત્યાગેન છોડવાની વાત આવે ત્યારે શીલેન ચારિત્રની વાત પ્રલોભન લાલચ સામે આવે ત્યારે ત્યાગેન શીલેન ગુણેન ના સદગુણ દ્વારા ત્રીજી પરીક્ષા અને કર્મના એના કર્મ દ્વારા ચોથી પરીક્ષા આ ચાર જેના જીવનમાં આપણે જોયા નથી એનો ગમે એવો વિશ્વાસ કરીએ ગમે એટલીમાં આત્મીયતા બાંધીએ પણ ક્યારેક છેતરાઈ જઈએ શ્રીજી મહારાજે સંતોને ભક્તોમાંથી દિવ્યતા નાખી છે જે સંપ અને ભાવની ભાવના કરી છે એટલા માટે તો સમ સંપ ભાવ એકતા આ બધા જોડનારા તત્વો છે સ્વામી એ વાતોમાં કહ્યું એની સામે હઠ માન અને ઈર્ષ્યા આ ત્રણ તત્વ છે ને તોડનારા છે હઠીલા માણસો ભેગા થાય ને ત્યાં એ સંઘ ક્યારે દ્વારકા સુધી પહોંચતો નથી હઠ કરતા પણ માન અહંકાર પરિવારને સમાજને ખેદાન મેદાન કરી નાખે એક માણસના અહંકારથી આખી દુનિયાનું ધનોત પનોત નીકળી જાય છે જુઓ છો ને તમે કેટલું સરસ કોઈ લખ્યું કમ ખાઓ ગમ ખાવો નમ જાઓ આ તો બહુ પ્રસિદ્ધ સૂત્ર છે પણ રાજકોટ ગુરુકુલના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી બહુ ઓછું સ્વામી બોલે પણ જે બોલે સૂત્રાત્મક બોલે સ્વામી કે કમ ખાવાથી શરીર સાજું રહે કમ ખાવાથી શરીર સારું રહે ઓછું ખાવાની આદત હોય તો પેટ ને શરીર તંદુરસ્ત રહે ગમ ખાવાથી સંસાર સારો રહે તમારે સંસારમાં ગમ ખાતા શીખવું પડે લગ્ન થાય એટલે હસ પછી ગમે તેમ હસાય નહીં ગમે ત્યાં હસાય નહીં એ બોલી જાય તો આપણે બોલો સાંભળી લેવાનું અને હામે તડભડ થવા મળે તો કમ ખાવાથી શરીર સારું રહે ગમ ખાવાથી સંસાર સારો રહે અને નમ જવાથી સમાજ સારો રહે સમાજમાં જ્યારે જ્યારે મહાન વ્યક્તિઓ નમી ગયા છે ઝૂકી ગયા છે જતું કરી દીધું છે ત્યારે જે વિજય થયો છે ત્યારે જે જય થયો છે શ્રીજી મહારાજે ગઢપુર ગામની બહુ પ્રસિદ્ધ ઘટના ક્યારેક ક્યારેક સંતોમાં ધર્મમાં દરેક જગ્યાએ આ ધર્મ સારો પેલો ધર્મ બહુ સારો ને આવી ચર્ચાઓ થતી જ હોય જેમાં ખાસ કરીને જૈનો જૈનો કરતા પણ જૈનોનો જે નાસ્તિકતા છે ભગવાન પ્રત્યેનો અનાદર છે એને લીધે થોડો ઘણો અણગમો પણ આ વાત કંઈક જુદી રીતે જુદા સમાજ સુધી નાના નાના વાત સમાજ સુધી પહોંચી અને એમાં એક હઠી નામનો છોકરો એને બહુ અણગમો થયો ગઢપુરમાં એક જૈનોનો મોટો દેરાસર ઉપાસરો ત્યાં જઈને એ આવ્યો ગઢપુર ગામમાં તો અડધી વસ્તી જૈનોની હતી એ મહાજનો હતા વણિકો હતા દુકાનો એના હાથમાં હતી એમાં મોટો ઉત્સવ ચાલે ખબર પડી કે સ્વામિનારાયણનો ભગત એક નાનો છોકરો આપણા દેરાસરમાં થૂકી જાય હડતાલ ઉપર ઉતર્યા દુકાનો બંધ મહારાજ સુધી વાત પહોંચી મહારાજને પણ દુઃખ થયું શ્રીજી મહારાજ કોઈ ધર્મનો અનાદર કરવાની રૂચિવાળા નહોતા એક પણ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ કોઈ ધર્મનો સીધો કટાક્ષ મહારાજ હા દરેક ધર્મમાં કોઈક સારી વાત હોય કોઈ ખરાબ વાત હોય એ વાત ચોક્કસ છે કે દરેક માણસે દરેક ધર્મે પોતાની જે નબળી વાત છે એને સુધારવી જ જોઈએ એવી ક્યારેક ચર્ચા થતી હોય પણ શ્રીજી મહારાજને આઘાત લાગ્યો દુઃખ થયું બગડેલી બાજીને કેમ સુધારવી આટલી હદ સુધી આટલો મોટો ઉત્સવ સીધું પાણી ખૂટી પડ્યું દુકાનો બધી બંધ વણિકો હડતાલ ઉપર કંઈ મળે એવી પરિસ્થિતિ નહોતી શ્રીજી મહારાજ ભગવાન છે સર્વોપરી છે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે આપણને શીખવાડવા માટે મહારાજ પોતે ઉભા થયા દેરાસરમાં ગયા દેરાસરના જે પૂજ સ્વામીજી હોય ત્યાંના જે સંત હોય એ પૂજની આગળ મહારાજે હાથ જોડ્યા દંડવત કર્યો શ્રીજી મહારાજે માફી માગી કે અમારો એક અબૂત અજ્ઞાની બાળક થૂકી ગયો એના વતી અમે માફી માગીએ છીએ વિચાર તો કરો ક્યાં ક્યારે તકરારો થાય ત્યાં ક્યારે પ્રોબ્લેમ થાય શ્રીજી મહારાજે સમાજને જોડવા માટે સ્વામી વિવેકાનંદ એટલું જ કહેતા તોડે એ ધર્મ જ નથી જોડે એનું જ નામ ધર્મ છે એ ધર્મ છે જે માણસને માણસથી જોડે હૃદયથી હૃદયને જોડે ગુરુજી કેટલી સરસ વાત કરી હમણાં અમે વિચરણમાં હતા બહુ સરસ સાંભળજો હા એ હરિભગતે ફરિયાદ કરી હું પણ જોડે બેઠો હતો કે ગુરુજી હું તો કંટાળી ગયો છું બહુ કંટાળી ગયો છું ઘરવાળામાં સત્સંગ આવતો જ નથી થાકી ગયો છું કથા સાંભળતા હશે કદાચ એટલે એને ફરિયાદ બિચારા નિખાલ જ ભારે કોકને કેવું પડે ઘરનું દુઃખ ક્યાં કહે એટલે ગુરુજી એ બધી વાત સાંભળી પછી ગુરુજી કે ભગત કઈ વાંધો નહીં ધીરજ રાખવી પછી ગુરુજી એને પૂછ્યું ભગત તમે સત્સંગી કેટલા વર્ષથી થયા તેણે કીધું સ્વામી ગુરુજી હમણાં જ થોડા સમયથી ત્રણ કે ચાર વર્ષ એને કીધું આટલા સમયથી સત્સંગી થયો લગ્ન કેટલા વર્ષથી કે પંદર સત્તર વર્ષથી ગુરુજી પંદર સત્તર વર્ષથી તમે સત્સંગી નહોતા ત્યારે તમે જોડે રહીને જે કર્યું છે એ તમે અમારા યોગમાં આવ્યા તમે ત્રણ વર્ષમાં છોડી દીધું હવે થોડી ધીરજ રાખો તો એ બે ત્રણ વર્ષમાં છોડી દેશે બાકી બહુ તડભડ કરશો ને તો રોટલાનું ઠેકાણ પડશે જોયું મહાપુરુષનું કામ જોડવાનું છે છેલ્લામાં છેલ્લોનો પ્રયત્ન એ જ હોય કે સમાજ જોડાયેલો રહી પરિવાર જોડાયેલો રે એક હૃદયથી બીજું હૃદય જોડાયેલું રે પણ માણસનો અહંકાર એવો છે એને એને તોડે છે છે છૂટો કરે હું જ શ્રેષ્ઠ મારું જ સાચું હું જ આ જે ભાવના એના કરતા તું ખોટો પેલો ખોટો હઠ માન અને ઈર્ષ્યા ત્રણ તોડનારા તત્વો છે બહુ અદભુત આ વાત છે હરિભક્તોના જીવનમાં કેવી દિવ્યતા હતી કેવી આત્મીયતા હતી આપણે આ વાત ઉપર થોડો પ્રકાશ આગળ કથામાં પાડીશું આવતીકાલે હરિજયંતિનો દિવસ છે આવતીકાલે મહાપૂજા છે નીલકંઠ વર્ણિ મહારાજનો પ્રથમવાર આપણા મંદિરમાં પૂજ્ય ગુરુજી અભિષેક કર્યો ત્યાર પછી આવતીકાલે શ્રાવણ મહિનામાં આપણે અભિષેક કરીશું તો બધા ભક્તો મહાપૂજામાં જોડાજો બીજું બધા ભક્તોને જણાવવાનું કે આપણા પૂજ્ય નિષ્કામ સ્વામી નીલકંઠ સ્વામી અને ધ્યાનસ્વામી ત્રણ સંતો થોડા દિવસ માટે લંડનની સત્સંગ યાત્રાએ જઈ રહ્યા છે યુકે જઈ રહ્યા છે આવતીકાલે ત્રણ વાગ્યા મંદિરથી નીકળશે સાંજે છ વાગ્યાનું સંતોનું પ્લેન છે અને પરત સંતો એકત્રીસ તારીખે રાત્રે આવી જવાના છે પણ આપણા આવા વાલ સોયા સંતો આપણા લોયાધામ મંદિરના હૃદય સમાન પ્રાણવાયુ સમાન સંતો જ્યારે લંડન જઈ રહ્યા છે ત્યારે આપણે મહારાજને પ્રાર્થના કરીએ તમે બધા ભક્તો પણ મહારાજને પ્રાર્થના કરજો કે સંતોની યાત્રા ખૂબ સારી રહે પૂજ્ય ગુરુજી પણ આવતા વીકેન્ડમાં સત્તરમી તારીખે ઇન્ડિયાથી લંડન પધારશે ઓગણીસ વીસ અને એકવીસ લંડનમાં ત્યાં હેરો કેન્ટન વિસ્તારમાં ખૂબ મોટી હોલમાં આપણા યુવાન ભક્તોએ લોયાધામ પરિવારના ભક્તોએ શિબિરનું આયોજન કર્યું છે કથા સાંભળનારા ભક્તો જે કોઈ હોય તમારા સ્નેહી મિત્રો સંબંધી યુકેમાં રહેતા હોય તો ઓગણીસ વીસ અને એકવીસ તારીખ ત્યાં સંદીપ ભગતનો સંપર્ક કરી સંતોનો બધો કાર્યક્રમ જાણી લઈ જરૂરથી જણાવજો ત્રણ દિવસની હોલમાં શિબિર છે સંતો શિબિર પછી રોકાશે એકાદ વિક વિચરણ કરશે અને એકત્રીસમી તારીખે સંતો પાછા યુકે આવશે પૂજ્ય ગુરુજી પાછા ઇન્ડિયા પધારશે આવી રીતનો સંતોનો પ્રોગ્રામ છે આપણે તાળીઓથી સંતોને ભાવભીની વિદાય આપીએ અને સંતો વેલા પધારે એવી વિનંતી કરીએ સાથે આવતીકાલે આપણા મંદિરમાં રાત્રે હિંડોળા ઉત્સવની તૈયારી કરવાની છે શનિવારે આપણે ખૂબ સરસ હિંડોળો કરવો છે શ્રાવણ મહિનામાં મહારાજને ઝુલાવીશું તો પૂજ્ય શ્રીજી સ્વામીની સાથે સેવા કરવા માટે જે કોઈ યુવાનો ભક્તોને સાનુકૂળું હોય તે જરૂરથી કાલે સેવા કરવા પધારજો બોલો ઘનશ્યામ મહારાજની